નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે કરંટ અફેર્સ નો અભ્યાસ કરવાના છીએ અને આપણે એપ્રિલ મહિનાની અંદર કરંટની મહત્વની જે બનેલી ઘટનાઓ જે છે એનો ટુ ધ એક્ઝામ ઓરિયન્ટેડ આપણે અભ્યાસ કરવાના છીએ. એટલે અહીંયા મિત્રો જે પણ કઈ મુદ્દો હશે એની મૌખિક ચર્ચા કરીશ અને એમાંથી જે પરીક્ષાલક્ષી મહત્વના જે ક્લ્યુઝ જે છે જેમાંથી પ્રશ્નો બનશે ની સાથે જે જવાબ બનતા હશે એની મિત્રો અહીંયા બોર્ડ ઉપર મેં કન્ટેન્ટ લખેલો છે એના સંદર્ભે ચર્ચા કરીએ. તો મિત્રો આજે આપણે એપ્રિલ મહિનાનો કરંટ જોઈ રહ્યા છીએ. મિત્રો એપ્રિલ મહિનાના જ ત્રણ ભાગના વિડીયો આવશે, ટોટલ ત્રણ વિડીયો એપ્રિલ લેક્ચરના આવશે, લગભગ 20-25 મિનિટના. તો તમે ઓલમોસ્ટ એક કલાકની અંદર મિત્રો એપ્રિલ મહિનો સંપૂર્ણપણે કવર કરી શકશો. એટલે મારા લેક્ચર સેશનનો અભ્યાસ કર્યા પછી હું માનું છું ત્યાં સુધી તમે અન્ય કોઈ પણ કરંટની લેક્ચર્સ અથવા તો મેગેઝિન નહીં વાંચો તો પણ ચાલશે. મારો બિલકુલ પ્રયત્ન રહેશે કે આ સેશનની અંદર હું તમને કવર કરવાનો પ્રયત્ન કરું. તો મિત્રો એપ્રિલ મહિનાની આપણે વાત કરી રહ્યા છીએ અને એના સંલગ્ન કરંટના પોઈન્ટ આપણે જોઈએ. તો પહેલા નંબરનો પોઈન્ટ આપણે એ છે કે ભાઈ ભારતની અંદર COVID-19 જે મહામારી ચાલી રહી છે એનો રસીકરણનો કાર્યક્રમ ઉત્સવના સ્વરૂપે મનાવવામાં આવ્યો હતો. એનું નામ શું હતું તો ખાસ યાદ રાખો, એનું નામ હતું ટીકા ઉત્સવ. તો ભારત સરકારે જે COVID-19 રસીકરણ જે છે એને વધુ વેગવંતું બને અને મહત્તમ લોકોને વેક્સિનેટ કરી શકાય એ માટે કયા ઉત્સવની શરૂઆત, બેઝિક પ્રશ્ન પૂછાય તો ખાસ વસ્તુ યાદ રાખજો ટીકા ઉત્સવની શરૂઆત કરતી. મિત્રો ટીકા ઉત્સવનો સમયગાળો શું હતો? તો ટીકા ઉત્સવનો સમયગાળો યાદ રાખો મિત્રો 11-14 એપ્રિલ હતો. તો ભારત સરકારની અંદર પેલો પ્રશ્ન પૂછાય કે COVID-19 રસીકરણ માટે કયા ઉત્સવની, COVID-19 રસીકરણ કરવા માટે કયા ઉત્સવની શરૂઆત કરી, તો ટીકા ઉત્સવ યાદ રાખો. અને ટીકા ઉત્સવ કયા સમયગાળા દરમિયાન ભારતની અંદર કોરોના રસીકરણ સંબંધિત પ્રશ્ન બની શકે કે કયા બે મહાનુભાવોની જન્મ જયંતિના વચગાળાના સમયગાળા દરમિયાન ભારતમાં COVID-19 વેક્સિનેટેડ માટેનો ટીકા ઉત્સવની શરૂઆત થઈ. તો ખાસ યાદ રાખો મહાત્મા જ્યોતિબા ફુલેની જન્મ જયંતિ છે 11 એપ્રિલ અને 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની. આ પ્રશ્ન કદાચ ન પૂછે પણ સમયગાળો ચોક્કસ ટીકા ઉત્સવ ન પૂછી શકે 11-14 એપ્રિલ. મિત્રો વર્તમાન પરિસ્થિતિ આજની તારીખ આજના સમય સિચ્યુએશનની વાત કરીએ તો પૂરા વિશ્વની અંદર સૌથી વધારે વેક્સિનેશન કરનારો કોઈ દેશ હોય તો એ આપણો ભારત છે. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો ભારતની અંદર જે કોરોનાની વેક્સિન જે છે, ઓકે અત્યારે ત્રણ ચલણની અંદર છે, કઈ કઈ છે એનો આપણે અભ્યાસ કરીએ. તો પહેલા નંબરની વેક્સિન યાદ લખી છે કોવેક્સિન, યાદ રાખો કોવેક્સિન. મિત્રો કોવેક્સિન જે છે કઈ કંપની બનાવી છે તો ભારત બાયોટેક લિમિટેડ બનાવી છે. અને ભારત બાયોટેક લિમિટેડ જે છે એ કઈ જગ્યાએ સ્થિત છે તો હૈદરાબાદની અંદર આવેલ છે. તદુપરાંત એક મહત્વનો ખૂબ જ અગત્યનો પોઈન્ટ કોવેક્સિનના સંદર્ભે એ યાદ રાખો કે કોવેક્સિન જે છે એ ભારતની સ્વદેશી કોરોનાની વેક્સિન છે. મતલબ કે ભારતે જ બનાયેલી હોય એવી કોરોનાની સ્વદેશી વેક્સિન કઈ છે તો કોવેક્સિન છે. અને કઈ જગ્યાએ તો ભારત બાયોટેક લિમિટેડ કંપની બનાવી છે, જે કઈ જગ્યાએ સ્થિત છે તો હૈદરાબાદની અંદર આવેલ છે. તદુપરાંત આપણે બીજી વેક્સિનની વાત કરીએ તો બીજી વેક્સિન છે મિત્રો કોવિશિલ્ડ. ખાસ યાદ રાખજો કોવિશિલ્ડ. મિત્રો કોવિશિલ્ડ ભારતની નથી, કોવિશિલ્ડ ભારતની નથી પરંતુ ભારતની અંદરનો મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. તો ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ કઈ જગ્યાએ છે તો પુણેની અંદર છે. યાદ રાખો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ખાતે તેનું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન ત્યાં કરવામાં આવે છે. પણ મૂળ રીતે જોવા જઈએ તો કોવિશિલ્ડ જે છે એનું નિર્માણ કોને કર્યું છે, તેનું નિર્માણ મિત્રો બ્રિટન જે છે એની એસ્ટ્રોજેનિકા યુનિવર્સિટીએ તૈયાર કરી છે. તો ખાસ વસ્તુ યાદ રાખજો કારણ કે ભારતની અંદર મહત્તમ જે પણ જે ડોઝ આપવામાં આવ્યા છે એ કોવિશિલ્ડના આપવામાં આવ્યા છે. મેં પણ જે ડોઝ લીધો છે કોવિશિલ્ડનો ડોઝ પૂરા કર્યા છે બંને. તો ખાસ યાદ રાખો કોવિશિલ્ડ જે છે ઓકે એ બ્રિટનની એસ્ટ્રોજેનિકા યુનિવર્સિટી તૈયાર કરી છે. જો કે એનો એક મેન્યુફેક્ચરિંગ યુનિટ ભારતની અંદર છે, પુણેની અંદર, એ છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. મિત્રો ત્રીજા નંબર રસી ભારતની અંદર જે શરૂઆત થઈ છે રસીનું નામ યાદ રાખો સ્પુટનિક વી છે. અને સ્પુટનિક જે છે કયા દેશની છે તો ખાસ યાદ રાખો રશિયાની છે. તો કોરોના સંદર્ભે આપણે જોવા જઈએ ફાઇઝર નામની વેક્સિન પણ રશિયાની ભારતની અંદર આપવામાં આવશે. ઓકે તો હાલ રિસેન્ટલી ત્રણ રસીઓ ખાસ યાદ રાખો કોવેક્સિન, કોવિશિલ્ડ અને સ્પુટનિક રિસેન્ટલી ભારતની અંદર આપવામાં આવી છે. અને રસીકરણ માટે એક કાર્યક્રમ એક ઉત્સવ હતો, ઉત્સવ કયો હતો ટીકા ઉત્સવ. તદુપરાંત એક મહત્વનો પોઈન્ટ અહીંયા લખ્યો છે મિત્રો, હાલ આપણને ખ્યાલ છે કે 18+ કેટેગરી ઉપરનું જે કોરોના વેક્સિનેશન થઈ રહ્યું છે અને એ બધું જે છે એ ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી થઈ રહ્યું છે. તો મિત્રો ભારત સરકારે ઓનલાઈન પ્લેટફોર્મ જે છે એ તૈયાર કર્યું છે. શેની માટે? તો કે કોરોનાની રસી લોકો લઈ શકે, ઓનલાઈન પોતાનું નામ નોંધાવી શકે, વેક્સિનેશન સેન્ટર સિલેક્ટ કરી શકે, તારીખ નક્કી કરી શકે અને એના માધ્યમથી એ રસી લઈ શકે એ માટે પ્લેટફોર્મ ઓનલાઈન તૈયાર કર્યું છે. તો મિત્રો એ ઓનલાઈન પ્લેટફોર્મનું નામ શું છે? આપ સૌએ પણ એપ્લિકેશનનો પ્રયોગ કર્યો છે, આરોગ્ય સેતુ એપ્લિકેશનની અંદર પણ એનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને એ પ્લેટફોર્મ અથવા તો એ પોર્ટલ અથવા તો વેબસાઇટનું નામ છે કોવિન નામનું
પોર્ટલ છે મિત્રો અહીંયા સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે કોવિન શું છે પહેલો પ્રશ્ન નીકળશે મિત્રો કોવિન શું છે તો કોવિન શું છે તો ભારતની અંદર કોરોનાનું રસીકરણ લેવા માટેનું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે ખાસ વસ્તુ યાદ રાખજો અને કોવિનનું પૂરું નામ શું થાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તો કોવિનનું પૂરું નામ થશે કોરોના વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક ખાસ યાદ રાખજો કોરોના વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક આ કોવિન પોર્ટલના માધ્યમથી ભારતના નાગરિકો જે છે ભારતના લોકો જે છે એ ઓનલાઈન થકી કોરોના રસીકરણ સેન્ટર જે છે એનું સિલેક્શન કરી શકે છે તો ખાસ વસ્તુ યાદ રાખજો ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ મિત્રો તો દેશ અહીંયા લખે છે અમેરિકા અમેરિકાએ તેના સૈનિકો જે છે એને પાછા બોલાવી લીધા છે કોઈ એક દેશની અંદરથી તો એ કયો દેશ છે પ્રશ્ન આ સંબંધિત પૂછાય તો ખાસ દેશ યાદ રાખો મિત્રો અફઘાનિસ્તાન છે મૂળ વાત એ છે કે અફઘાનિસ્તાન ને પાકિસ્તાન વગેરે જે પણ કઈ મુસ્લિમ દેશો છે એને ઓલમોસ્ટ આપણે આતંકવાદનું એપી સેન્ટર ગણતા હોઈએ છીએ તો અફઘાનિસ્તાન જે અમેરિકા ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો ઓકે ત્યાર પછી અમેરિકાએ પોતાની એક સૈન્ય ટુકડી જે છે એ અફઘાનિસ્તાનની અંદર કાયમી ખાતે મૂકી દીધી હતી કે કોઈ પણ આતંકવાદની લગતી પ્રવૃત્તિ જે છે એની જાણ કરે અથવા તો ત્યાં ત્યાં ખાતમાં બોલાય એક ગવર્નમેન્ટ લખી છે ગવર્નમેન્ટ છે ઓડિશા સરકાર ઓડિશાની કેપિટલ ભુવનેશ્વર છે જે આપણે પ્રીવિયસ લેક્ચર જે રાજ્યો એની રાજધાની એના મુખ્યમંત્રી અને રાજ્યપાલનો વિડીયો પણ મેં બનાવ્યો છે એ પણ આપ જોઈ શકો છો ઓડિશાની કેપિટલ ભુવનેશ્વર છે અને ઓડિશાના મુખ્યમંત્રી છે નવીન પટનાયક વાત શું છે તો ઓડિશાએ મિત્રો એક અલગથી માસ્ક અભિયાનની શરૂઆત કરી છે બેઝિક પ્રશ્ન પૂછશે કોરોનાના રિગાર્ડિંગ પ્રશ્ન બિલકુલ આવા નીકળી શકે છે કે ભાઈ માસ્ક અભિયાન સ્પેસિફિકલી કયા રાજ્ય સરકારે શરૂ કર્યું ખાસ યાદ રાખજો રાજ્ય સરકાર છે ઓડિશા ગવર્નમેન્ટ કેટલા દિવસ સુધી ચલાવ્યું હતું એને 14 દિવસ અથવા તો 2 અઠવાડિયા સુધી મિત્રો આ માસ્ક અભિયાન ચાલ્યું હતું વાત કે એવી રીતે સમગ્ર ભારતની અંદર 1000 રૂપિયાનો દંડ હતો પણ એને આ સ્પેસિફિકલી 14 દિવસ માટે ઓડિશા ગવર્નમેન્ટે જે માસ્ક અભિયાન ચલાવી ત્યાં મિત્રોને દંડ વધારી અને ₹2000 કર્યો હતો તો ઓડિશા ગવર્નમેન્ટની અંદર આ જ્યારે માસ્ક અભિયાન ચાલતું હતું 14 દિવસ માટે ત્યારે 1000 રૂપિયા માસ્ક ન પહેરવા બદલ દંડ જે ભારતની અંદર હતો તદુપરાંત એને 2000 રૂપિયા કર્યો આ પ્રથમ વખત હતો તો પહેલી વખત પકડો છો તો 2000 રૂપિયા બીજી વખત પકડાવો છો ત્યારબાદ ₹5000 નો ફાઇન કર્યો હતો ઓડિશા ગવર્નમેન્ટે મિત્રો આ છે ઓડિશા ગવર્નમેન્ટને પાવર આપવામાં આવ્યો છે ભાઈ બીજા રાજ્યોની અંદર 1000 રૂપિયા છે અને ઓડિશાની અંદર 2000 રૂપિયા કરવામાં આવ્યા વળી પાછા બીજી વખત પકડો તો 5000 રૂપિયા કરવામાં આવ્યા આ સેના બેઝ ઉપર રાજ્ય સરકારને સ્ટેટ ગવર્નમેન્ટને પાવર મળ્યો તો ખાસ યાદ રાખો મહામારી રોગ અધિનિયમ 1987 ના અંદર એને કેટલાક ફેરફાર કરી આ પ્રકારનો નિયમ બનાવ્યો તો એક આપણા અગત્યનો પોઈન્ટ બિલકુલ નીકળી શકે છે મહામારી રોગ અધિનિયમ કયો તો 1987 નું વર્ષ આપણે યાદ રાખવાનું થાય છે ત્યાર પછી મિત્રો જોઈએ તો ભારત સરકાર જે છે કેન્દ્ર સરકાર જે છે અને રેમડેસિવિર જે ઇન્જેક્શન જે છે એને નિકાસને પ્રતિબંધિત કરી દીધી છે મતલબ શું છે કે રેમડેસિવિર જે ઇન્જેક્શન જે છે ઓકે એ કેન્દ્ર સરકારે એની નિકાસ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે મતલબ કે ભારતની બહાર હવે એને મોકલવા કેમ નથી મોકલવાનું કારણ એ છે કે ભાઈ ઇન્જેક્શનની એક તો અછત છે પ્લસ એની માંગ જે છે એ વધી રહી છે એના પગલે મિત્રો કેન્દ્ર સરકારે આવો નિર્ણય લેવો પડ્યો છે મિત્રો વાત કરીએ રેમડેસિવિર જે ઇન્જેક્શનની આપણે વાત કરીએ તો મૂળ આ પ્રવાહી દવા છે પ્રવાહી દવા છે એટલે કે ઇન્જેક્શન ના સ્વરૂપે આપણે ભરી લેવી પડતી હોય છે આ પ્રવાહી દવા છે શેની માટે એ શોધાઈ હતી શેની માટે ભરી હતી તો ખાસ યાદ રાખો હિપેટાઇટિસ બી એટલે જે કમળો જે છે એની આ પ્રોપર દવા હતી મિત્રો હિપેટાઇટિસ બી કમળાની દવા હતી એના સંદર્ભે એની શોધ થઈ હતી તદુપરાંત 2014 સાલની અંદર જ્યારે ઇબોલા વાયરસનું પ્રમાણ આપણને જોવામાં આવ્યું હતું એ દરમિયાન પણ મિત્રો રેમડેસિવિરનો પ્રયોગ કરવામાં આવ્યો હતો તદુપરાંત અત્યારે કોવિડ-19ની સિચ્યુએશનની અંદર જે ક્રિટિકલ કેસના દર્દીઓ જે છે એમને પણ મિત્રો અંતિમ તબક્કાની અંદર રેમડેસિવિરનું ઇન્જેક્શન આપવામાં આવ્યું છે તો ખાસ યાદ રાખજો રેમડેસિવિરની નિકાસ કરવા પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે કારણ એ છે કે ઇન્જેક્શન જે છે એની માંગ વધી રહી છે તદુપરાંત જોવા જઈએ તો ઇન્જેક્શન જે છે એની ખૂબ જ પ્રમાણની અંદર અછત છે આ દેશની અંદર એના પછી જોઈએ મૂળ આ પ્રવાહી દવા છે હેપેટાઇટિસ બી ની પ્રોપર દવા મિત્રો આ છે 2014 ની અંદર ઇબોલા વાયરસનું પ્રમાણ વધી ગયું એ દરમિયાન પણ આપણે રેમડેસિવિરનો પ્રયોગ કર્યો ત્યાર પછી આપણે જોઈએ મિત્રો E9 દેશ E9 કીધું છે ઓકે E9 દેશોના શિક્ષણ મંત્રીઓની બેઠક મળી છે ખાસ યાદ રાખો એજ્યુકેશન મિનિસ્ટર જે છે એના બેઠક મળી છે અને આ બેઠકની આપણે વાત કરીએ તો એની અંદર જોવા જઈએ તો E9 દેશો કીધા છે 9 ઉપરથી જ આપણને ખ્યાલ આવશે 9 દેશોનો સમૂહ છે E9 દેશોની અંદર કયા 9 દેશો છે આપણે ઈ જોઈએ તો એક છે ભારત બીજું છે પાકિસ્તાન ત્રીજું છે બાંગ્લાદેશ ચોથું છે બ્રાઝિલ ભારત છે પાકિસ્તાન છે બાંગ્લાદેશ છે બ્રાઝિલ છે ચાઇના છે
ઇજિપ્ત છે, ઇન્ડોનેશિયા છે, મેક્સિકો છે અને નાઇજીરિયા. આ દેશોનો E9 દેશોની અંદર સમાવેશ થાય છે. E9 નો પૂરું નામ બગડા જોવા જઈએ તો એનો કન્સેપ્ટ જે છે એજ્યુકેશનલ ફોર ઓલ એવો થાય છે. તો એજ્યુકેશન ફોર ઓલ જે છે આ એનું પૂરું નામ થાય છે. તદુપરાંત યાદ રાખો કે E9 દેશોની જે શિક્ષણ મંત્રીની બેઠક મળી હતી ઓકેનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું, તો યુનેસ્કો દ્વારા કરવામાં આવ્યું હતું. યુનેસ્કોનું પૂરું નામ આપ સૌને ખ્યાલ છે, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો મિત્રો યુનેસ્કો જે છે ફ્રાન્સના વધુ લોકપ્રિય બનાવવા માટે એના અડચણ રૂપ જે પેરામીટર્સ જે છે કેવી રીતે દૂર કરી શકાય, સાથે પૂરા વિશ્વની અંદર એજ્યુકેશન ઈલર્નિંગ જે છે ઈલર્નિંગ એજ્યુકેશન ને કેવી રીતે વેગવંતુ બનાવી શકાય અને નવ દેશોની અંદર કેવી રીતે કોલેબોરેશન કરી શકાય એ સંદર્ભે E9 દેશોની શિક્ષણ મંત્રીઓની મિત્રો બેઠક મળેલી. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ લીલાવતી એવોર્ડ 2020. મિત્રો લીલાવતી એવોર્ડ ની આપણે વાત કરીએ તો લીલાવતી એવોર્ડ 2020 જે છે એનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું અને આપણા રિસેન્ટલી જે શિક્ષણ મંત્રી છે રમેશ પોખરિયાલ એમના દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો એવોર્ડ નું નામ છે લીલાવતી એવોર્ડ, કઈ જગ્યાએ તો દિલ્હીના અંદર આપવામાં આવ્યો હતો. કોના દ્વારા? તો હાલના આપણા જે શિક્ષણ મંત્રી છે રમેશ પોખરિયાલ નિશંક દ્વારા આપવામાં આવ્યો હતો. મિત્રો આ લીલાવતી એવોર્ડ કોને ડેડિકેટેડ કરે છે? તો લીલાવતી એવોર્ડ કોની માટે છે? તો અહીંયા એનો પુરસ્કાર નો હેતુ લખ્યો છે કે મહિલા સશક્તિકરણ સંબંધિત આ પુરસ્કાર છે, મહિલા વિમન એમ્પાવરમેન્ટ સાથે સંકળાયેલો મિત્રો આ પુરસ્કાર છે. તો ખાસ યાદ રાખજો મહિલા સશક્તિકરણ સાથે આ પુરસ્કાર સંકળાયેલો છે. જો કે સંપૂર્ણપણે આયોજન કોણે કર્યું હતું? તો AICTE દ્વારા કરવામાં આવ્યું હતું, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન નવી દિલ્હી દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન કોના અંતર્ગત આવે છે? તો શિક્ષણ મંત્રાલય અંતર્ગત આવે છે. મિત્રો ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન ની સ્થાપના ક્યારે થઈ હતી? નવેમ્બર 1945 ની સાલની અંદર. એના દ્વારા મિત્રો જે લીલાવતી એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું 2020 નો એની થીમ શું હતી? તો એની થીમ પણ યાદ રાખો મહિલા સશક્તિકરણ. આપણે ઓલરેડી જોઈ ગયા કે આ એવોર્ડ પણ મહિલા સશક્તિકરણ સાથે સંબંધિત છે. મિત્રો લીલાવતી કેમ નામ છે? તાત્પર્ય એ છે કે 12મી સદીના ભારતીય ગણિત શાસ્ત્રી હતા ભાસ્કર બીજા. 12મી સદીના અંદર ભારતના એક મહાન ગણિત શાસ્ત્રી થઈ ગયા ભાસ્કર બીજા, એમનું પુસ્તક હતું લીલાવતી અને એના નામ પરથી મિત્રો આ પુરસ્કારની સ્થાપના અથવા તેનું નામ રાખવામાં આવ્યું છે. ત્યાર પછી એક મહત્વનો અગત્યનો એપોઇન્ટમેન્ટ વાવ આપણે પોઈન્ટ જોઈએ કરંટ નો, તો એ છે કે ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર જે છે એમની નિમણૂક કરવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપતિ એમની નિમણૂક કરી છે અને ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર ચીફ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા કોણ બન્યા છે? તો એ બન્યા છે મિત્રો સુશીલ ચંદ્રા. ખાસ યાદ રાખજો ભારતના સુશીલ ચંદ્રા જે નવા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે કયા નંબરના બન્યા છે? તો નંબર ખાસ યાદ રાખજો 24મા નંબરના મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. અચ્છા બીજો પ્રશ્ન એવો પણ પૂછે કે તાજેતરમાં સુશીલ ચંદ્રાની પસંદગી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કરવામાં આવી, જેઓએ કોનું સ્થાન લીધું? મતલબ કે એમના અગાઉ કોણ હતા 23મા નંબરના, તેમણે કોનું સ્થાન લીધું છે યાદ રાખો? તો એમને સુનિલ અરોરાનું સ્થાન લીધું છે. મિત્રો સુનિલ અરોરાના પહેલા પણ હતા અશોક લવાસા. અને ભારતના સૌ પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? તો મિત્રો સુકુમાર સેન હતા. 1950 થી 1958 સુધી એમનો કાર્યકાળ રહ્યો. તો યાદ રાખો વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? સુશીલ ચંદ્રા છે. કેટલામાં નંબરના? 24મા નંબરના. અને કોની જગ્યાએ રિપ્લેસ થયા છે? તો સુનિલ અરોરાની જગ્યાએ રિપ્લેસ થયા છે. ત્યાર પછી મહત્વની બીજી આંતરરાષ્ટ્રીય કક્ષાની એપોઇન્ટમેન્ટ જોઈએ તો એ છે, નામ છે ડોક્ટર રાજેન્દ્ર કુમાર. ખાસ યાદ રાખો નામ છે ડોક્ટર રાજેન્દ્ર કુમાર. અને રાજેન્દ્ર કુમાર જે છે એમને વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જે છે એના સલાહકાર, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નહીં, વર્લ્ડ બેંકના જે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જે છે એના મુખ્ય સલાહકાર તરીકે, ચીફ એડવાઇઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખાસ નામ યાદ રાખજો રાજેન્દ્ર કુમાર, વર્લ્ડ બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે છે એના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો અહીંયા લખ્યું છે વર્લ્ડ બેંકની સ્થાપના 1944 ની અંદર થઈ હતી. મિત્રો બે સંસ્થાઓની સ્થાપના થઈ હતી, એક હતી વર્લ્ડ બેંક અને બીજી હતી IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. આ બંને સંસ્થાને જોડિયા બાળકો અથવા તો જોડિયા સંતાન તરીકે પણ ઓળખીએ છીએ. અને મિત્રો અમેરિકાની અંદર જે બ્રેટન વુડ સંમેલન મળ્યું હતું એના પશ્ચાત આ બંને સંસ્થાઓનો ઉદ્ભવ થયો હતો. વર્લ્ડ બેંકની કહીએ તો મિત્રો વર્લ્ડ બેંક લોન આપે છે કોને? તો યાદ રાખો વર્લ્ડ બેંક વિકાસશીલ દેશોને લાંબા ગાળા માટે લોન આપે છે. ત્યારબાદ જોઈએ તો એનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તો એનું હેડક્વાર્ટર છે અમેરિકાના વોશિંગ્ટન DC ની અંદર. તો યાદ રાખો રાજેન્દ્ર કુમાર જે છે વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના ચીફ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો ત્યાર પછી પોઈન્ટ છે કે ભાઈ એક અભિયાનનું નામ આપણે જોઈ રહ્યા છીએ. અભિયાનનું નામ શું છે? તો અભિયાનનું નામ છે ક્રશિંગ ધ કર્વ.
ક્રશિંગ ધ કર્વ નામનું અભિયાન. પહેલો જ બેઝિક પ્રશ્ન એ પૂછે કે ક્રશિંગ ધ કર્વ નામનું અભિયાન કયા રાજ્ય સાથે સંબંધિત છે, તો ખાસ રાજ્ય યાદ રાખો મિત્રો કેરળ છે. અને કેરળ ની અંદર કોરોના રસીકરણ કાર્યક્રમ જે છે એના સંબંધિત કેરળ ગવર્મેન્ટે ક્રશિંગ ધ કર્વ નામનું મિત્રો અભિયાન શરૂ કર્યું. મિત્રો પૂરા દેશની અંદર આપણને ખ્યાલ છે સૌથી સાક્ષર રાજ્ય હોય તો એ કેરળ છે. મિત્રો કોરોના રસીકરણના સંદર્ભે પણ સૌથી સક્સેસફુલ વેક્સિનેટેડ કરનાર રાજ્ય હોય મિત્રો તો એ પણ મિત્રો કેરળ છે. તદઉપરાંત બીજી એક વાત કરીએ તો કે 2020 સાલની અંદર કેરળને 2020 સાલની અંદર કેરળને અસ્પષ્ટ રોગોના નિયંત્રણ માટે, શેની માટે અસ્પષ્ટ રોગો, રોગો કેવા છે અસ્પષ્ટ મતલબ કે એવા રોગો કે જેને પ્રિફેક્સ નથી કરી શકાતા, જેને ઓળખી નથી શકાતા, જેના સ્પષ્ટ લક્ષણો નથી દેખાતા, જેના લક્ષણો વારંવાર બદલાતા રહે છે, આવા અસ્પષ્ટ રોગો જે છે એના નિયંત્રણ માટે કેરળને વર્ષ 2020 ની અંદર મિત્રો સંયુક્ત રાષ્ટ્રનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે. તો ખાસ યાદ રાખજો સંયુક્ત રાષ્ટ્રે આવા પ્રકારના અસ્પષ્ટ રોગોના ચોક્કસ નિવારણ માટેનો પુરસ્કાર કયા રાજ્યને આપ્યો છે, તો ભારતના કેરળ રાજ્યને મિત્રો આપે છે. કેરળના મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન અને કેરળની કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ. ત્યાર પછી આપણે જોઈએ તો ભારતની અંદર મિત્રો ફેસબુક તેનો પ્રથમ પ્રોજેક્ટ લઈ રહ્યો છે નવીનીકરણ ઉર્જા માટેનો. તો ખાસ યાદ રાખો ફેસબુક નો પહેલો પ્રોજેક્ટ મિત્રો ભારતની અંદર છે. તો કઈ જગ્યાએ છે તો યાદ રાખો કર્ણાટક ખાતે આ પ્રોજેક્ટ રહેશે, જેની વાર્ષિક વીજ ઉત્પાદન ક્ષમતા કેટલી રહેશે તો 32 મેગાવોટ ક્ષમતા રહેશે. મિત્રો એની માટેની ભારતની કંપની સાથે કોલેબોરેશન કરી છે. તો ખાસ અગત્યનો પોઈન્ટ એ છે ભારતની કઈ કંપની સાથે ફેસબુકે કોલેબોરેશન કરી, ભારતનો પ્રથમ પ્રોજેક્ટ કર્ણાટક ખાતે સ્થિત કર્યો છે. તો ભારતની કંપનીનું નામ યાદ રાખો ક્લીન મેક્સ નામની કંપની છે, ક્લીન મેક્સ નામની કંપની છે. એની સાથે મિત્રો ફેસબુકે કોલેબોરેશન કરી ભારતનો પહેલો એનો નવીનીકરણનો પ્રોજેક્ટ એસ્ટાબ્લિશ કર્યો છે, સ્થાપના કરી છે. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ. રેસલિંગ મતલબ વાત કરી રહ્યા છીએ આપણે કુસ્તીની. ઓકે તો મિત્રો એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ ની અંદર ગોલ્ડ મેડલ કોને જીત્યો છે તો યાદ રાખો વિનેશ ફોગટ. તો સિમ્પલ પ્રશ્ન મિત્રો સ્પોર્ટ્સ નો પ્રશ્ન હંમેશા કરંટ નો જ હોય છે. તો ખાસ વસ્તુ યાદ રાખજો એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ ના અંદર કયા ભારતીય ગોલ્ડ જીત્યો છે, કયા ખેલાડીએ ગોલ્ડ જીત્યો છે તો વિનેશ ફોગટ. વિનેશ ફોગટ કઈ રમત સાથે સંકળાયેલો છે તો રેસલિંગ સાથે સંકળાયેલો છે અથવા તો કુસ્તી સાથે સંકળાયેલો છે. એને જોઈએ તો ફાઇનલ ની અંદર તાઇવાન ના મેંગ સુન હસી છે એને પરાજય આપેલો, પણ ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. ખાસ યાદ રાખો વિનેશ ફોગટ ની વાત કરીએ તો 2016 ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ મિત્રો તો દક્ષિણ કેરેબિયન ની અંદર, દક્ષિણ કેરેબિયન ની અંદર એક જ્વાળામુખી ફાટ્યો છે. જ્વાળામુખી નું નામ યાદ રાખો લાસોર્થિયર. લાસોર્ફ્રિયર નામનો જ્વાળામુખી કઈ જગ્યાએ વિસ્તારની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછી શકે તો દક્ષિણ કેરેબિયન ની અંદર, દક્ષિણ કેરેબિયનમાં તાજેતરમાં કયો જ્વાળામુખી ફાટે છે, લાસોર્ફ્રિયર જ્વાળામુખી ફાટ્યો છે. મિત્રો સુષુપ્ત અવસ્થાની અંદર થોડાક સમય એટલે થોડાક વર્ષોથી હતો જે પાછા પુનઃજીવિત થયો છે. ઓકે આ મિત્રો અહીંયા જોવા જઈએ તો લાસોર્ફ્રિયર નામનો જે દક્ષિણ કેરેબિયન ની અંદર જ્વાળામુખી ફાટ્યો છે એનો અર્થ આપણે જોઈએ તો ફ્રેન્ચ ભાષાની અંદર અર્થ થાય છે સલ્ફર આઉટલેટ, એવો અર્થ થાય છે એનો જ્વાળામુખી ના નામનો. અને જ્વાળામુખી નું નામ કયું છે, લાસોર્ફ્રિયર જે છે એ લાગુ પડે છે અથવા તો આ એપ્લિકેશનનો હેતુ શું છે તો ભારતની અંદર માનસિક સ્વાસ્થ્યના પ્રોત્સાહન માટે, એટલે કે જે માનસિક અસ્થિરતા સાથે સંકળાયેલા છે કે જેમનું મગજ જે છે બેકાબુ થઈ ગયું છે, કંટ્રોલમાં નથી રહેતું, એટલે કે કોઈ ને કોઈ માનસિક બીમારથી પીડાતા હોય આવા લોકોને પ્રોત્સાહિત કરવા માટે એક માનસ એપ્લિકેશન મિત્રો ડિઝાઇન કરવામાં આવી છે. ધેટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓલસો ક્વેશ્ચન ઇઝ ધેટ માનસ નું ફૂલ ફોર્મ પણ પરીક્ષાની એક્ઝામ અંદર પૂછશે. તો મિત્રો માનસ નું ફૂલ ફોર્મ શું થશે, એનો મતલબ થશે મેન્ટલ, માનસ નું ફૂલ ફોર્મ થશે મેન્ટલ હેલ્થ એન્ડ નોર્મલસી ઓગમેન્ટેશન સિસ્ટમ. તો ખાસ માનસ નું પૂરું નામ યાદ રાખો મેન્ટલ હેલ્થ એન્ડ નોર્મલસી ઓગમેન્ટેશન સિસ્ટમ. ખાસ એના પછીનો પોઈન્ટ જે એક મંત્રાલય જોઈ રહ્યા છે કૃષિ મંત્રાલય. કૃષિ મંત્રાલય મિત્રો માઇક્રોસોફ્ટ સાથે કરાર કર્યા છે, કોલેબોરેશન કર્યું છે. ભારતનું જે કૃષિ મંત્રાલય છે નરેન્દ્રસિંહ તોમર એના મિનિસ્ટર છે કેબિનેટ કક્ષાના. તો કૃષિ મંત્રાલય જે છે કઈ કંપની સાથે તો માઇક્રોસોફ્ટ સાથે કોલેબોરેશન કર્યું છે, પ્રથમ કક્ષાને કરાર કર્યો છે. શેની માટે તો કે ભાઈ ખેડૂત કલ્યાણ માટેના પાયલટ પ્રોજેક્ટ માટે. તો બેઝિક પ્રશ્ન પૂછે તાજેતરમાં ભારત સરકારના કૃષિ મંત્રાલય ખેડૂત કલ્યાણ માટેનો પાયલટ પ્રોજેક્ટ ઉપર કઈ કંપની સાથે કરાર કર્યો છે. ઓપ્શન ની અંદર માઇક્રોસોફ્ટ લખશે, ઓપ્શન ની અંદર ફેસબુક લખશે, અલગ અલગ
અલગ ઓપ્શન લખશે પણ આપણો જવાબ આવશે મિત્રો માઇક્રોસોફ્ટ મિત્રો વધુ વિડિયોની અંદર હજુ પણ મેં તમને શરૂઆતની અંદર કહી દીધું કે મેં એપ્રિલ જે છે એના ટોટલમાં 3 થી 4 વિડિયો બનાવીશ તો આ જે છે તમારો ખુદ એક્ઝામ ઓરિયન્ટેડ જે છે હું પણ તમને ખ્યાલ છે કે બહુ ઝડપથી બોલું છું ફાસ્ટ બોલું છું એટલા માટે બહુ ઝડપથી ફાસ્ટ બોલું છું કે મહત્તમ ટોપિક જે છે એને વિડિયોની અંદર સમાવેશ કરી શકું તો મિત્રો આ એપ્રિલ મહિનાના મહત્વના પોઈન્ટ હતા હજુ પણ હું વિડિયો તમને લઈને તમારી સમક્ષ આવતો રહીશ મિત્રો વિડિયો તમને કેવો લાગે કોમેન્ટ સેશન બોક્સની અંદર આપના અભિપ્રાય જે છે પ્રતિભાવ જે છે મને આપશો તો વધુ સારું લાગશે અને કઈ ખામી હશે તો એને સુધારવા માટેનો પ્રયત્ન કરીશ તો મળીએ એપ્રિલ મહિનાના વધુ એક નવા વિડિયો સાથે જય હિન્દ વંદે માતરમ જય ભારત